જય સ્વામિનારાયણ બાળકો, આજનો વિષય છે આપણો અંગ્રેજી. તો અંગ્રેજી મૂળાક્ષર બોલો અને લખો. આપણે એબીસીડી લખવાની છે, એ ટુ ઝેડ સુધી બોલતા જવાનું અને લખતા જવાનું છે. એ ફોર એપલ, બી ફોર બેટ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફેન, જી ફોર ગન, એચ ફોર હેન, આઈ ફોર ઇંકપોટ, જે ફોર જગ, કે ફોર કાઇટ, એલ ફોર લાયન, M for monkey, N for nest, O for ox, P for pen, Q for quill, R for rat, S for sun, T for top, U for umbrella, V for vulture, W for watch, X for Christmas tree, Y for yak, Z for zebra. આવી રીતે તમારે એબીસીડી એક પાનામાં બે વખત લખવાની છે. એક ખાનું છોડીને આપણે ફરી એબીસીડી લખીશું. A for apple, B for bat, C for cat, D for dog, E for elephant, F for fan, G for gun, H for hen, I for inkpot, J for jug, K for kite, L for lion, M for monkey, N for nest, O for ox, P for pen, Q for quill, R for rat, S for sun, T for top, U for umbrella, V for vulture, W for watch, X for Christmas tree, Y for yak, Z for zebra. આવી રીતે તમારે બે વખત A to Z ABCD લખવાની છે. ચોરસમાં આપેલ અંગ્રેજી મૂળાક્ષરો શોધીને ગોળ દોરો. તો આ શું છે ચોરસમાં લખેલું? યુ. તો આપણે અહીંયા મૂળાક્ષર વાંચીશું અને યુ શોધીશું. એ આઈ એમ ક્યુ અને યુ. આપણે શું શોધવાનું છે? યુ. તો યુ ઉપર આપણે ગોળ કરવાનું છે. હવે આ શું છે? વી છે. ચોરસમાં શું કરેલું છે? વી. તો આપણે હવે મૂળાક્ષર શોધીશું. વી આર એન જે એફ અને બી. આપણે શું શોધવાનું છે? વી. તો વી ઉપર આપણે ગોલ કરીશું. બરાબર છે. હવે ડબલ્યુ આપણે મૂળાક્ષરો જોઈશું. ઓ કે ડબલ્યુ એસ જી અને સી. આપણે શું શોધવાનું છે? ડબલ્યુ. તો આપણે ડબલ્યુ પર વ્યવસ્થિત ગોલ દોરવાનું છે. હવે આ શું છે? એક્સ. ટી ડી એચ એલ એક્સ અને પી. આપણે શેના ઉપર ગોળ કરવાનું છે? એક્સ ઉપર. આ રહ્યો એક્સ. એક્સ ઉપર ગોળ કરીશું. આવી રીતે તમારે મૂળાક્ષર લખીને
गोल करवानु छे। हवे सूचना प्रमाणे शोधीने गोल दोरो, बराबर छे। तो आपणे शुं शोधवानु छे, यू आई यू एम क्यू अने यू, आपणे शुं शोधवानु छे, यू। तो आ रह्यो यू, अहीं आपणे बे मूळाक्षर शोधवाना छे, बराबर छे। अने आ रह्यो बीजो यू, એના ઉપર પણ આપણે ગોલ દોરીશું। હવે અહીંયા શું શોધવાનું છે, વી, વી જે એન વી અને આર, આપણે શું શોધવાનું છે, વી। તો વી ઉપર આપણે ગોળ કરીશું, બરાબર છે। અને અહીંયા પણ બીજા વી ઉપર ગોળ કરવાનું છે। હવે ડબલ્યુ શોધવાનું છે, શું શોધવાનું છે, ડબલ્યુ, કે ઓ ડબલ્યુ ડબલ્યુ અને એસ, બરાબર છે। તો આપણે અહીંયા ડબલ્યુ પર ગોલ કરવાનું છે, વ્યવસ્થિત ગોલ દોરવાનું, બરાબર છે। આ બીજો ડબલ્યુ છે, આ ડબલ્યુ પર પણ ગોળ કરીશું। હવે એક્સ, બરાબર છે, આપણે એક્સ શોધવાનું છે, L, X, P, T અને X। તો આ રહ્યો X, આપણે આ X ઉપર ગોળ કરીશું, અને બીજો આ X છે। કરીએ આપણે મૂળાક્ષર શોધીને, આવી રીતે ચોરસ દોરીને મૂળાક્ષર લખીને તમે લેસનમાં પણ આવી રીતે જ કરવાનું છે, બરાબર છે। હવે ચિત્રો ઓળખીને સાચો અંગ્રેજી મૂળાક્ષર શોધીને ગોલ દોરો। તો આ શું થાયનું ચિત્ર છે, યુ ફોર અમ્બ્રેલા, અહીંયા શું લખેલું છે, અમ્બ્રેલા એટલે છત્રી, યુ એમ અને ક્યુ, યુ ફોર શું થાય, અમ્બ્રેલા, એટલે આપણે આ યુ પર ગોળ કરવાનો। પછી આ શું છે, વી ફોર વલ્ચર, વી ફોર વલ્ચર, એન વી આર, આપણે સેના ઉપર ગોળ કરવાનું, વી ફોર વલ્ચર। પછી ડબલ્યુ ફોર વોચ, વોચ એટલે ઘડિયાળ, ઓ એસ ડબલ્યુ, તો આપણે સેના ઉપર ગોળ કરવાનું છે, ડબલ્યુ ફોર વોચ। હવે આ શું છે, ક્રિસમસ ટી, એક્સ ફોર ક્રિસમસ ટી, પી ટી અને એક્સ, આપણે સેના ઉપર ગોળ કરવાનું છે, એક્સ, એક્સ ફોર ક્રિસમસ ટી, બરાબર છે। આવી રીતે સરસ વ્યવસ્થિત લેસન કરવાનું તમારે, રોજ નિયમિત લેસન કરવાનું, મમ્મી જેમ કે વિડીયો આવે એવી રીતે તમારે અહીંયા નોટમાં લેસન કરવાનું। સરખા ચિત્રો ઓળખો અને લીટી દોરીને જોડો। તો જુઓ અહીંયા શું છે, આ શું છે, એરોપ્લેન, એરોપ્લેન એટલે વિમાન। પછી આ શું છે, તમે બધા ચલાવતા જો, બરાબર ને, તો બાઇસિકલ, બાઇસિકલ એટલે સાયકલ, હું તમને ગુજરાતી માં શું કહેવાય અને અંગ્રેજીમાં શું કહેવાય એ તમને એના નામ સમજાવું છું, બરાબર છે। હવે આ શું છે, બાઇક, બાઇક એટલે મોટરસાઇકલ, બધાના પપ્પા જોડે હોય ને એવી રીતે। અને આ શું છે, બસ, લક્ઝરી બસ એટલે બસ, સામે પણ બસ છે, મોટરસાઇકલ છે અને બાઇસિકલ છે અને સાયકલ છે, એ આપણે ગુજરાતી અને અંગ્રેજી ચિત્રોની ઓળખાણ કરવા માટે આપું છું તમને હું। તો ચલો આપણે એરોપ્લેન એટલે વિમાન, એને સરખા ચિત્રો જોડવાના છે। તો આ રહ્યું વિમાન, સીધી લીટી દોરીને આપણે એને જોડવાનું છે, પોઈન્ટ ટુ પોઈન્ટ જોડવાનું। જો તમને પરીક્ષામાં પણ આવા ચિત્રો સરખા જોડવાના આવે ને તો વ્યવસ્થિત લીટી દોરવાની। હવે આ શું છે, સાયકલ એટલે બાઇસિકલ,
व्यवस्थित लीटी दोरवानी अने जोड़वानु। हवे आ शुं छे? मोटरसाइकल एटले बाइक। हवे आ शुं छे? बस। આવી રીતે લીટી દોરીને આપણે ચિત્ર જોડવાના છે। હવે સામે જુઓ, ટ્રેક્ટર, ટ્રેક્ટર એટલે ટ્રેક્ટર, પછી ઓટો રિક્ષા એટલે રિક્ષા, કાર એટલે ગાડી, બોટ એટલે હોડી। તો આપણે ટ્રેક્ટરને અહીંયા પણ રિક્ષા છે, ટ્રેક્ટર છે, હોડી છે અને ગાડી છે, બરાબર છે। તો ટ્રેક્ટરને ટ્રેક્ટર જ કહેવાય। પછી ઓટો રિક્ષા એટલે રિક્ષા, આપણે ક્યાંય બહાર જવું હોય તો આપણે ઓટો રિક્ષામાં બેસીને જઈએ ને। હવે કોકના ઘરે આવી ગાડી પણ હશે પપ્પા પાસે, બરાબર ને, એટલે કાર, કાર એટલે ગાડી। પછી બોટ એટલે હોડી, આ નદીમાં ચાલે અને સમુદ્રમાં રહે, બરાબર ને, આપણે બધા જોતા જ હોઈએ છે આ બધા। આમ એરોપ્લેન ક્યાં ઉડે? આકાશમાં ઉડે। સાયકલ રોડ ઉપર ચાલે, બાઇક રોડ ઉપર ચાલે અને આ બસ રોડ ઉપર ચાલે, બરાબર છે ને। એવી રીતે ટ્રેક્ટર પણ રોડ ઉપર ચાલે, રિક્ષા પણ રોડ ઉપર ચાલે, ગાડી પણ રોડ ઉપર ચાલે અને બોટ પાણીમાં ચાલે। આ ત્રણ વાહનો મેં તમને શીખવાડ્યા છે। અમુક વાહનો રોડ ઉપર ચાલે અને અમુક વાહનો હવામાં ઉડે, આકાશમાં ઉડે ને। વિમાન ક્યાં ઉડે? આકાશમાં ઉડે। અને આ બધા વાહનો રોડ ઉપર ચાલે અને આ વાહન પાણીમાં ચાલે, હોડી પાણીમાં ચાલે, બરાબર છે। તો તમારે આવી રીતે ચિત્રો દોરવાના નથી પણ સમજવાના છે। ગુડ બાય, જય સ્વામિનારાયણ। આવી રીતે બધા નિયમિત લેસન કરજો।